વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ એકમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ એક, દેશનું ગૌરવ. વર્ણન, નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ, બહાદુર બાળકની બહાદુરી વિશે જાણવું. પદ્ધતિ, દેશનું ગૌરવ. આ પ્રવૃત્તિમાં એક બહાદુર બાળકની બહાદુરીની ઘટના જોઈશું. એક બાળક શાળા તરફ જાય છે. રસ્તામાં તે રેલવેના પાટાઓનો સાંધો અલગ થઈ ગયેલો જુએ છે અને સામેથી ટ્રેન પણ આવતી જુએ છે. રેલવેના પાટાનો સાંધો તૂટેલો જોઈ આ બાળક સામેથી આવતી ટ્રેનને ઊભી રાખવા માટે પોતાનો શર્ટ કાઢી ફરકાવે છે. ટ્રેનના ગાર્ડે બાળકના હાથમાં શર્ટ ફરકતો જોઈ તેને દુર્ઘટનાનો સંકેત સમજી ટ્રેનને ઊભી રાખે છે. ગાર્ડે બાળકને પૂછ્યું કે કેમ ટ્રેન ઊભી રખાવી, તો બાળકે રેલવેના પાટાનો સાંધો તૂટેલો બતાવ્યો અને અકસ્માત ન થાય તે માટે શર્ટ ફરકાવી ટ્રેન ઊભી રખાવી. આમ બાળકે ટ્રેન અકસ્માત થતો અટકાવ્યો, તેથી ગાર્ડે બાળકને શાબાશી આપી. તેના આવા બહાદુરી ભર્યા કામ માટે તેને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. આ પરથી આપણને શીખવા મળ્યું કે આ બાળકને બદલે હું હોઈશ તો હું પણ ટ્રેન ઊભી રાખવા માટે પ્રયત્ન કરીશ અને દુર્ઘટના થતા અટકાવીશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિમાંથી આપણને શીખ મળે છે કે આવી દુર્ઘટના થતા અટકાવવી એ આપણી પ્રાથમિક ફરજ છે.